નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે આજના ઇંગ્લિશ ના લેક્ચર માં આપણે ફરીવાર જે આપણે ટેન્સ ની વાત કરતા હતા એ ટેન્સ માં આગળ વધીશું થોડું રિવાઇઝ કરી આપું કે લગભગ લાસ્ટ લેક્ચર માં આપણે સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળ ની બે વાક્ય રચનાઓનો આપણે અભ્યાસ કરેલો એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર અથવા વિધાન અને ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય રચના અને આજના લેક્ચરમાં આપણે આગળની બે વાક્ય રચનાઓ છે એમનો અભ્યાસ કરીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યકાળની ત્યાર પછીની વાક્ય રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યની આજે આપણે વાત કરીશું સિન્ટેક્સ એટલે શું વાક્ય રચના બધા એનાથી પરિચિત હશે બરાબર તો સિમ્પલ ફ્યુચર ટેન્સની પ્રશ્નાર્થ વાક્ય રચના આ પ્રમાણે છે સબ્જેક્ટ સોરી ઇન્ટરોગેટિવ છે એટલે આપણે વાક્ય રચના જેનાથી શરૂ કરીશું બરોબર સહાયક ક્રિયાપદ શેલ અથવા તો વિલ થી જે સહાયક ક્રિયાપદો છે સાદા ભવિષ્યકાળના એટલે વાક્યની શરૂઆતમાં શેલ અથવા તો વિલ ત્યાર પછી શું આવશે સબ્જેક્ટ એટલે કે કરતા ત્યારબાદ વિવન વિવન એટલે ગુજરાતી લખું છું બાજુમાં ક્રિયાપદ નું મૂળ વિવન એટલે ક્રિયાપદ નું મૂળ ત્યારબાદ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ કર્મપાદ અધરવર્ડ્સ અધરવર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને અન્ય શબ્દો બાદ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે વાક્ય રચના કેવી છે પ્રશ્નાર્થ છે ફરીવાર રિપીટ કરો વાક્યની શરૂઆતમાં સહાયક ક્રિયાપદ શેલ અથવા મિલાશે ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે જે તે કરતા કરતા બાદ વિવન એટલે કે ક્રિયાપદનું મૂળ ક્રિયાપદના મૂળ બાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ પ્રમાણે થી વાક્ય રચના તો વાક્ય રચના પ્રમાણે આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ ચેલી ગો ટુ રાજકોટ નેક્સ્ટ મંથ જો વાક્ય રચના છે વાક્યની શરૂઆતમાં શું હોય સહાયક ક્રિયાપદ શેલ હવે વિ સાથે તમે કરતા છે વિ એની સાથે તમે સહાયક ક્રિયાપદ વિલ નો પણ ઉપયોગ કરી શકો
शेल नो उपयोग किया था कि मैं अगला लेक्चर में सॉरी गया लेक्चर में कहलो के प्रथम पुरुष एकवचन और बहुवचन એટલે કે આઈ અને વી સાથે સહાયક ક્રિયા પદ શેલ નો ઉપયોગ કરવો અને બાકીના બધા કર્તાઓ સાથે વિલ નો ઉપયોગ કરી શકો એ ઉપરાંત તમે પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન એટલે કે શેલ આઈ અને વી સાથે વિલ નો પણ ઉપયોગ કરી શકો એટલે વાક્ય ખોટું ન પડે જો ન આવતો ઉપયોગ અથવા તો ન સમજાય તો બધા કર્તાઓ સાથે વિલ નો ઉપયોગ કરો બરોબર એ સરળ રહેશે यहाँ पर से एग्जांपल दोगे, फॉर एग्जांपल क्या है? वी साथे विल नो उपयोग, ये वो यहाँ पर एग्जांपल दोगे, विल बी, विल विल प्लेजेस बराबर ये प्रमाण है पर हमें वाक्य बना लिया, क्या करें? Will they organize the party? Proper. Will they organize the party? No, I don't want to know. What can I show? Yeah, what's it? Will she become a doctor next year? बराबर तो ये प्रमाण है मतलब वाक्य बना भी सको वाक्य बना भी सको बराबर मात्र तुमने अलग अलग सहायक अलग क्रिया पदों अने ये उपरांत मुख्य क्रिया पदों योग्य उपयोग आवतो हो जोई क्या बात Will he pay pizza next time? बराबर तो એમાં પણ માત્ર કર્તા ચેન્જ થાય છે ક્રિયા સહાયક ક્રિયાપદ મોટા ભાગે લોસ ધ સેમ છે બરાબર અલગ અલગ ક્રિયાપદોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું છે ત્યાર પછી આપણે વધે હજી જોઈએ ફોર એક્ઝામ્પલ યુથી બનાવી પ્રશ્નાર્થ વાક્ય Will you tell a story tomorrow? તમે મને સ્ટોરી એટલે વાર્તા આવતીકાલે કહેશો બરાબર એ પ્રમાણેના એક્ઝામ્પલ્સ ત્યારબાદ હજુ થોડા એવા એક્ઝામ્પલ્સ જોઈ કે જે સંબંધક સર્વનામ છે એના જગ્યાએ હોય પ્રોપર નામ આવતું હોય ફોર એક્ઝામ્પલ Will Manish be a good teacher? Manish सारो शिक्षक बनी शक्षे बराबर यहाँ पर जी कोई स्त्री वाचक नाम नहीं है for example Will Will Manisha sing a song? Manisha did gaache. तो ये प्रमाण है तुम्हें वाक्य बना लो। त्यार पछी कोई बहुवचन नाम लिए।
વેલ ધ સ્ટુડન્ટ્સ સ્ટડી એટ હોમ નેક્સ્ટ ડે બરાબર વિદ્યાર્થીઓ આપતી કાલે કે નેક્સ્ટ ડે અભ્યાસ કરી રહ્યા છે સ્ટડી કરી રહ્યા છે એવું આપણે કહી શકીએ તો આ બધા બરાબર સાદા ભવિષ્યકાળની જે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ પ્રશ્નાર્થ વાક્ય મે આપણે અલગ અલગ વાક્ય રચના પ્રમાણે વાક્યનો ઉપયોગ કરેલો બરાબર ત્યાર પછી આ વાક્ય રચના બાદ આપણે આગળની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ सिंटैक्स એટલે કે વાક્ય રચના જોઈએ આ પ્રમાણે છે WH વર્ડ એટલે કે જે તે WH શબ્દ વાક્યની શરૂઆતમાં ત્યારબાદ સહાયક ક્રિયાપદ છે અથવા તો વિલ બરાબર એ જે તે કંકણેલું ત્યારબાદ सब्जेक्ट એટલે કે કર્તા કર્તા ભાગ વિવન વિવન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ ભાગ અધરવર્ડ્સ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ફરીવાર રિપીટ કરો વાક્યની શરૂઆતમાં WH વર્ડ એટલે કે જે તે WH શબ્દ ત્યારબાદ સહાયક ક્રિયાપદ શેલ અથવા વિનો ઉપયોગ થાય ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા કર્તા ભાગ વિવન વિવન એટલે કે ક્રિયાપદનું મૂળ ક્રિયાપદના મૂળ રૂપ ભાગ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ ભાગ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે ચિહ્ન હવે એ ઉપરાંત WH શબ્દોમાં જ્યારે પણ તમે ઉથી પ્રશ્ન બનાવો છો બરાબર ઉથી પ્રશ્ન બનાવો છો ત્યારે તમે કોની માહિતી માંગો છો કર્તાની એટલે એવી વાક્ય રચનામાં કર્તા આવશે નહીં એટલે થોડી વાક્ય રચના ડિફર થાય તો આપણે વાક્ય રચના લખીએ
अदर वर्ड्स એટલે કે અન્ય શબ્દો અને પ્રશ્ન વાક્ય છે એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે વાક્યના પ્રમાણે દેવું હોય હુ પ્લસ વિલ વિલ પ્લસ વી1 એટલે કે ક્રિયાપદનું મૂળ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ થઈ સાદા ભવિષ્યકાળની WH શબ્દ થી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના હવે આ વાક્ય રચના પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ બનાવવાનો પ્રયત્ન કરી પહેલા શરૂઆતમાં જે આ સાદી WH શબ્દ થી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના છે એનાથી આપણે પ્રશ્ન પ્રશ્નાર્થ વાક્ય બનાવી પ્રયત્ન વાક્ય વર્તી બનાવી Why will she angry on him? શા માટે તેણે તેની ઉપર ગુસ્સે થાય છે? ફર્સ્ટ ત્યારબાદ મોટી વાક્ય હો વેલ Who will stop this talk? Make a phone. Who will bring coffee? Coffee, corn question. તો આ પ્રમાણે જે પ્રમાણે વાક્ય રચના છે ઉપર બે એ પ્રમાણે આપણે વાક્ય બનાવ્યું આજે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ ફોર એક્ઝામ્પલ કે આ ટેન્સ પહેલા પડતું હતું ભાઈ હાઉ મેની છે હાઉ મચ છે અથવા તો વિચ જેવા ડબલ્યુ શબ્દોથી જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો ત્યારે એની સાથે કર્મ જોડાઈ જાય છે ફોર એક્ઝામ્પલ કે વિચ વાળે વાક્યથી આપણે સેન્ટેન્સ બનાવી ફોર એક્ઝામ્પલ કે વિચ બરોબર વિચ બુક વિલ યુ બાય કઈ બુક કયું પુસ્તક તમે ખરીદશો બરોબર ત્યાર પછી હાઉ મેની નો ઉપયોગ કરો અમેરિકન વર્ડ શું થાય કેટલા કેટલું કેટલી કેટલો પરંતુ જે વસ્તુને તમે ગણી શકો છો એવી વસ્તુ સાથે તમે હાઉ મેની થી પ્રશ્ન પૂછી શકો એટલે કે હાઉ મેની
How many students will participate in this year? કેટલા વિદ્યાર્થી બરાબર આ રમતમાં ભાગ લેશે બરાબર તો એ પ્રમાણે અર્થ હવે હાઉ મચ ની વાત કરીએ હાઉ મચ નો પણ અર્થ કેવો થાય કેટલો કેટલા કેટલી કેટલું એ પ્રમાણે પરંતુ આ વસ્તુ ગણી શકાય એવા નામ સાથે વપરાય છે અને આ વસ્તુ ન ગણી શકાય એવા નામ સાથે અથવા તો માપી શકાય અથવા તો કોઈ જથ્થો દર્શાવતું હોય કેવું નામ For example, how much milk? Milk ने तो मैं गणित शब्द नहीं, यानी तो मापी शब्द, जत्थो दर्शन। How much milk? How much milk will you drink? तो मैं केटलू, how much है केटलू दूध पी शब्द, बराबर। तो ये प्रमाण है, जो वो अर्थ है, वाक्य रचना में જે તે ડબલ્યુ શબ્દનો એ પ્રમાણે એનો જ એનો ઉપયોગ છે બરાબર એ પ્રમાણે જ તમારે પ્રશ્ન બનાવવાના રહેશે અને એ પ્રમાણે જ આગળ વધવાનું રહેશે અલગ અલગ વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરીએ અને જે ડબલ્યુ શબ્દની ખાસ બે વાક્ય રચનાઓ થાય એક તો સાદી ઇન્ટરોગેટિવ ડબલ્યુ સેન્ટેન્સ એટલે કે ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય નામ સાદી એટલે કે આ શું છે કે ભાઈ ડબલ્યુ એચ વર્ડ છે ત્યાર પછી શેલ અથવા તો વિલ આવશે શેલ અથવા તો વિલ બાદ સબ્જેક્ટ એટલે કે કર્તા આવે કર્તા બાદ વિમાન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ક્રિયાપદના મૂળ રૂપ બાદ કર્મ કર્મ બાદ અન્ય શબ્દ અને અન્ય શબ્દ બાદ પ્રશ્નાર્થ ચિહ્ન તો એ પ્રમાણે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોઈએ ત્યાર પછી વાક્ય એવી હતી કે ડબલ્યુ શબ્દોમાં તમે હુથી પ્રશ્ન બનાવો એટલે તમે કોની માહિતી માંગો છો કરતા ને એવી વાક્ય રચનામાં કરતા આવે નહીં એટલે વાક્ય રચના થોડી અલગ પડે એટલે એ પણ વાક્ય રચના તમારી સમક્ષ લખાવેલી છે બોર્ડ પર શું છે કે ભાઈ હું પ્લસ એની સાથે મોટા ભાગે સહાયકારક ક્રિયાપદ વિલ નો ઉપયોગ થાય એટલે હું પ્લસ વિલ વિલ પછી સબ્જેક્ટ ને આવે ડાયરેક્ટ શું આવશે વી1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ બાદ અધરવર્ડ્સ એટલે કે અન્ય શબ્દો બાદ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે વાક્ય કેવું છે પ્રશ્નાર્થ છે એટલે વાક્ય રચના કેવી બની બે મિનિટ ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના એ પ્રમાણે તમારી સમક્ષ ઘણા બધા એક્ઝામ્પલ્સ લખેલા બરોબર એટલે ખાસ જે એક્ઝામ્પલ્સ છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના ડબલ્યુ શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ વિલ નો ઉપયોગ થયો અને એ ઉપરાંત અલગ અલગ મુખ્ય ક્રિયાપદનો પણ આપણે ઉપયોગ કરેલો છે ત્યારબાદ ખાસ કરીને જે વાક્યરચના થોડી અલગ પડતી હતી ભાઈ ફોર એક્ઝામ્પલ વીચ છે બરાબર એની સાથે કર્મ જોડાશે એટલે કે વીચ બુક હાઉ મેની એની સાથે કર્મ જોડાયેલું સ્ટુડન્ટ્સ એટલે કે કેટલા કેટલું કેટલી ગણી શકાય તેવા નામ ભાઈ નો સ્વરૂપ એટલે ક્યાં આવે એટલે કે હાઉ મેની નો ઉપયોગ ત્યાર પછી હાઉ મચ નો ઉપયોગ એટલે કે કેટલા કેટલું કેટલી પરંતુ મેં કેવું નામ ન કરી શકાય તેવું નામ એનો આપણે અભ્યાસ કર્યો બરાબર એટલે આ બધી વસ્તુ છે વાક્ય રચનાઓ છે એનાથી તમે પરિચિત છો પરંતુ ઘણી વખત વિદ્યાર્થીઓની નાની મોટી આમાં માઇનર મિસ્ટેક્સ કરતા હોય છે એટલે એક સામાન્ય એક વાક્ય રચનામાં તમે ખાસ કરીને જો ગ્રામરમાં આવા કોઈ પ્રકારના પ્રશ્નો પૂછાય બરાબર ફ્રેમ ક્વેશ્ચન હોય તો એમાં પ્રશ્નો પૂછાય બરાબર તો તમે એક નાનકડી ભૂલથી તમે એક માર્ક્સ ગુમાવી શકો એટલે એવું નહીં વાક્ય રચના છે એ યોગ્ય રીતે સમજો વાક્ય રચના સમજ્યા બાદ એ પ્રમાણે જાતે મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા એ પ્રમાણે જાતે એવા ઘરે બેઠા એક્ઝામ્પલ્સ બનાવવાનો પ્રયત્ન કરો અને ત્યાર પછી એ એક્ઝામ્પલ્સ છે બરોબર આ જે વાક્ય રચના છે એની સાથે સરખાવો એ ઉપરાંત મેં તમને જે બોર્ડ ઉપર લખાવેલા છે એની સાથે સરખાવો
બરોબર તમને જો કોઈ જગ્યાએ ભૂલ જણાય અથવા તો કોઈ જગ્યાએ તમને એમ થાય કે ભાઈ વાક્ય છે એમાં કોઈ ત્રુટિ છે તો એને સુધારવાનો પ્રયત્ન કરો બરોબર આ પ્રમાણે તમે વાક્યમાં બરોબર મહારત હાંસલ કરી શકો બરોબર તમે સારી રીતે એને સમજી શકો અને સમજાવી પણ શકો બરોબર ફોર એક્ઝામ્પલ કે આપણે એક્ઝામ્પલ્સ મે લખેલા છે વાક્ય રચના પ્રમાણે તો પહેલા ખાસ ઘરે રંગકમાં એવા સેન્ટેન્સીસ છે વાક્ય રચના પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરો ત્યાર પછી ક્રોસ ચેક કરો વિડિયો લેક્ચર થ્રુ બરોબર તમને સાચા જણાય ત્યાર પછી એને ફેર બુકમાં લખવાનો પ્રયત્ન કરો બરોબર એ ઉપરાંત તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવે છે જે તે સબ્જેક્ટ રિલેટેડ ટોપિક રિલેટેડ એની એમાં પણ તમને ઘણી બધી વસ્તુ શીખવા મળે છે એમાંથી પણ તમે શીખી શકો અને એ બધી વસ્તુ તો તમારે ફેર બુકમાં લખવાની જ છે એમાં પણ તમને થોડીક એક્સરસાઇઝ હશે બરોબર કરવાની બરોબર લખવાની કે એમાં પણ ઘણા બધા ઉદાહરણો તમારી સમક્ષ આપેલા હોય છે તો એનો વ્યવસ્થિત અભ્યાસ કરો તો સારી રીતે તમે બધા જ વાક્યો છે એ જાતે બનાવશો તો આ થઈ આપણે આજના લેક્ચરમાં સાદા ભવિષ્યકાળ વિભાગ બરોબર તો અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ છે એ કમ્પ્લીટ કરીએ છીએ ત્યારબાદ સાદા ભવિષ્યકાળને લગતી સંપૂર્ણ પીડીએફ ફાઇલ છે એ તમારા જે સ્ટુડન્ટ્સના વોટ્સઅપ ગ્રુપ છે એમના ગ્રુપમાં તમારા ગ્રુપમાં એ ફાઇલ છે એ કમ્પ્લીટલી મળવાપાત્ર રહેશે સમયસર જે દિવસે લેક્ચર આવે અથવા તો ટેસ્ટ પૂરો થાય તરત જ એ દિવસે લેક્ચરના સમયે તમને પીડીએફ ફાઇલ પણ મોકલવામાં આવશે એટલે એનો પણ યોગ્ય રીતે અભ્યાસ કરો બરોબર મોટા ભાગની બાબતો છે એ તમારે ફેરબુકમાં નોંધવાની હોય છે તો એ ફેરબુકમાં લખો ત્યારબાદ જાતે પ્રેક્ટિસ કરો એ ઉપરાંત અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બને ત્યાં સુધી ઘરે રહો ઘરની બહાર નીકળવાનું બહુ ઓછું રાખો કારણ કે અત્યારે અમરેલી જિલ્લામાં લગભગ 80 કેસીસ છે એ કોરોના પોઝિટિવ આવી ગયા છે તો આપણા સ્વાસ્થ્યની સાવચેતી માટે આપણે એવું ન કરવું જોઈએ કે આપને નુકસાન થાય એટલે ઘરે રહો સુરક્ષિત રહો અને ઘરે બેઠા અભ્યાસ કરો બરોબર થોડી ઘણી બાબતો ન સમજાય તો ફરીવાર એકને એક વિડીયો તમે વારંવાર જોઈ શકો છો સમજી શકો છો અને એ વસ્તુ છે ફરીવાર રિપીટ કરી અને તમે એનો અભ્યાસ પણ કરી શકો છો તો આજનો લેક્ચર હું અહીંયા મારો કમ્પ્લીટ કરું છું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ડેલ્સની વાત કરીશું ધન્યવાદ